તો આપે જોયું કે કઈ રીતે માત્ર 20 રૂપિયા માટે થઈને પુત્રએ પોતાની જનેતાનો જીવ લઈ લીધો અને આ અંગે વધુ ચર્ચા કરી અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રુઝાત ખંભાતિયા. રુઝાત, આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે એક જનેતા જ્યારે પુત્રને જન્મ આપે કે કોઈ પુત્રીને જન્મ આપતી હોય તો અનેક કષ્ટ વેઠીને જન્મ આપતી હોય છે, ત્યારે આવા સંજોગો શા માટે ઉભા થાય છે? સૌથી પહેલા આ સંજોગો તમે પહેલા આધુનિકરણ કહ્યું, આધુનિકરણ કરતા સૌથી પહેલા કહું કે અત્યારે જે આપણી સોસાયટી જે રીતે બની રહી છે, જે રીતે પ્રેશર્સ છે, પીઅર પ્રેશર્સ કહેવાય, આજુબાજુના કહેવાય, પછી જે રીતે આપણે ભલે આપણે કહીએ કે ગ્રોથ છે પણ ગ્રોથ સામે એટલી ઇન્ક્લુઝિવ ગ્રોથ નથી, એટલે યુ નો બધાનો ગ્રોથ નથી, એટલે આ બધા એક બહુ મોટી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ને એની ઉપર આ રીતે જે પેલું દારૂનું તમે કહો તો સૌથી ખરાબ ચીજ છે. ભલે આપણા ગુજરાતમાં તમે જોઈ છો કે પ્રોહિબિશન છે, તો બી આ રીતે જે દારૂ મળે છે ને લોકો એનું વ્યસન કરે છે, તો એના લીધે આ મેજરલી અત્યારે તમે જોયું હોય તો મે બી છોકરાને એટલી પેલી લત લાગી ગઈ હશે અને એને એને એવું લાગ્યું હશે કે એ હિંસક બની ગયો હશે અને એને ઓબ્વિયસલી એને કઈ મારી નાખવાની ઈચ્છા એટલે મન ના હોય પણ ગુસ્સામાં આ થઈ ગયું અને બેન એલ્ડરલી હતા એટલે મે બી સહન નહીં કરી શક્યા. એટલે યુ નો આ બધી પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ધ ક્રક્સ ઓફ ધ મેટર કે આપણી જે માનસિક છે જે આપણે બધા ખોઈ દીધી છે અને જે આપણે પેલી દોડમાં બધા પડ્યા છીએ, આધુનિકની દોડ, જે જિંદગીની દોડ, એ બધામાં દોડને દોડમાં આપણે આ બધી સાજી આપણી બેઝિક્સ છે એ આપણે ભૂલી ગયા છીએ અને એટલે આજે આપણે આવા બધાને આવા દિવસો જોવા પડી રહ્યા છે, આપણે બી જોઈ રહ્યા છે. આ બહુ જ ખરાબ વાત છે પણ મને બહુ ગમ્યું કે તમે આ એક પોઈન્ટ લીધો તાકી આપણે બધામાં જાગૃતતા આવે. અત્યારે કોઈ બીજો દીકરો જોતો હશે, ભલે અત્યારે નશામાં હોય કે ના હોય, પણ એને જોઈને એ અહેસાસ થવો જોઈએ કે એકચ્યુઅલી ભલે નશો એની રીતે છે પણ અગર એ આવી રીતે કોઈની પર હાથ ઉપાડે તો અલ્ટિમેટલી ઇટ લીડ્સ ટુ ધીસ અને આ બહુ જ ખરાબ વાત છે ને ઇટ્સ અ વેરી બેડ એક્ઝામ્પલ ફોર ધ સોસાયટી. આપણે બધાનું માથું શરમથી ઝૂકી જવું જોઈએ. રુઝાન, એક જમાનો હતો કે એક શ્રવણ હતો કે પોતાના મા બાપ ને યાત્રા કરવા માટે લઈ ગયો હતો અને એક 21મી સદી છે કે શું. સી, એટલે જ કહ્યું કે આ જે શ્રવણ આવે એટલે આપણે વધારે શ્રવણો બનાવવાના છે. કોઈક વાર મારે મીડિયામાં શ્રવણના એક્ઝામ્પલ્સ બી આવે છે, મને બહુ ઘમંડ થાય છે અને ખુશી થાય છે કે સારું છે. ઘણી વાર આપણી દીકરીઓ બી હવે શ્રવણ બની જાય છે, એ બી બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પણ અત્યારે એ જે આપણી બે કોઈ જે આપણી બેઝિક જોઈ જે એ આપણે બધા ભૂલી ગયા છીએ અને એમાં બીજો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે કે આપણે જે આપણું રિલિજિયસ સેન્ટિમેન્ટ્સ કહેવાય, ભલે આપણે વી આર ડાયવર્સ કન્ટ્રી પણ આપણા જે રિલિજિયસ સેન્ટિમેન્ટ્સ છે અત્યારે આપણે વધારે રિલિજિયસ સેન્ટિમેન્ટ્સ પેલા બાવા બાવીમાં ચાલી જાય છે પણ જે ભગવાનના એ જે આપણું જે પેલી એ રિલિજિયન પોઈન્ટ ઓફ વ્યૂથી ભણતર હોવું જોઈએ એ નથી. અગર આપણે એડ્યુકેશન સિસ્ટમમાં બી જોઈએ તો એડ્યુકેશન સિસ્ટમમાં બી અત્યારે થોડું લેકિંગ થઈ રહ્યું છે કે જે આપણે જે આપણા જે કહેવાય ને કે પેલું આપણે જે બેઝિક્સ કહેવાય એ આપણે ભણવામાં બી નથી આવતા કે જેને કે તમે અત્યારે જે શ્રવણની સ્ટોરી કરી એટલે લોકો માટે એક સ્ટોરી થઈ ગઈ છે. ઇટ ઇઝ નોટ અ સ્ટોરી, ભણવા પૂરતું માર્ક્સ માટે ઇટ હેઝ ટુ બી ટેકન, ઇટ હેઝ ટુ બી પ્રેક્ટિકલી ટેકન. એને તમારે પ્રેક્ટિકલ બી કરવું જોઈએ. તમે છોકરા બધા પિકનિક પર લઈ જાવ છો, બસ એવું કેવું હોય છે કે બાબા બહુ ગર્વ અનુભવે છે કે મેં મારા આજે છોકરાને સ્વિમિંગ લઈ ગઈ ને કરાટે શીખવાડ્યું ને સ્કેટિંગ શીખવાડ્યું, બહુ જ ગર્વ ઉમે છે. પણ મારે બધા મા બાપને કેવું છે કે તમે આ કરો છો સારું કરો છો, પણ જોડે જોડે કોઈ દિવસ એકવાર તમે તમારા છોકરાને કોઈક વૃદ્ધાશ્રમમાં બી લઈ જાઓ યા કોઈક એ બીજાને ભણાવે યા તમારે ત્યાં જે કામ વાળા આવે છે એ લોકોને ભણાવે તો એ ભણતર ઇમ્પોર્ટન્ટ છે. ના તો અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ કરાટે ને સ્વિમિંગ બધું સારું જ છે પણ આ બી ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણા અત્યારે એ એડ્યુકેશન સિસ્ટમમાં બી પિકનિક છે, પાર્ટી છે, બધું છે, પણ આને અગર પ્રેક્ટિકલી લેવામાં આવશે તો અગર લેટસ એવા અસાઇનમેન્ટ આપવામાં આવશે તો ઇટ વિલ ઇઝ ગોઈંગ ટુ બી ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ના તો અત્યારે વી નો ઇન ધીસ પેલા વોટ્સએપ ના જમાનામાં આપણે બધા વોટ્સએપ જ કરીએ છીએ, એમાં પાછું કશું રાખ્યું નથી કારણ કે એમાં બી બધું પેલા ગાડા જેવા લોકો અડધા લોકો બફાટ કરતા હોય, અડધા લોકો ગાડા જેવા નાખતા હોય ને અડધા લોકો ખાસ બીજાને ગુમરા કરતા હોય, એટલે આમાં કશું જ મેલ નથી રાખ્યું. એટલે આઈ થિંક વીલ હેવ ટુ ગેટ બેક, રિફ્લેક્ટ બેક, આપણી સોસાયટીએ પોતે રિફ્લેક્ટ કરવું પડશે. રુઝાન, અત્યારે જે બાળકોને સંસ્કાર નથી મળી રહ્યા તો એની પાછળ ક્યાંક ને ક્યાંક મા બાપ છે જવાબદાર છે, એવું આપનું કહેવું છે? મારું 100% એવું કહેવું છે કારણ કે થયું છે શું, મા બાપને પેલું અગર સેમ વર્ડ આઈ લાઈક ટુ યુઝ પીઅર પ્રેશર કે ભાઈ લેટસ કે પેલા બીજા લોકોના બાજુવાળાનો છોકરો પેલા એમના ગાડીમાં જતો હતો કે મારા બી છોકરાને મારા ગાડી, બાજુવાળાના છોકરાને પેલો મોબાઈલ હતો કે મારા બી છોકરા, પછી છોકરો બી કહે કે ભાઈ મારી ક્લાસમાં આટલો સરસ કંપાસ બોક્સ છે તો મને બી કંપાસ બોક્સ, એટલે એનો દેખાઈ દેખાઈનો દેખાદાખીનો જમાનો થઈ ગયો છે. અને એના લીધે મને હવે શું થયું છે કે આપણા જે અર્બન સોસાયટીની વાત કરું, અર્બન સોસાયટીમાં હવે મોસ્ટલી સિંગ
સિંગલ એટલે એક જ છોકરો હોય એટલે છોકરો કે છોકરી હોય એટલે પંપાલી પંપાલીને પપલું બનાવી બનાવીને બગાડી બગાડીને રાખતા હોય. એટલે આમાં આ કેસ નહીં, પણ નોર્મલી અગર આપણે અર્બનની વાત કરીએ તો 100% મા બાપ જિમ્મેદાર છે. પોતાને એક તો છોકરાઓને પપલું બનાવી રાખવાનું એટલે શું કે લાઈફમાં એ લોકો પછી પ્રેશર્સ લઈ જ નથી શકતા, અને પછી પેલા કેસીસ થાય છે કે સુસાઇડ વાળા. એટલે એટલે આપણે આ બધું મા બાપોએ બી બહુ જોવું સમજવું બહુ જરૂરી છે, અને એ લોકો બી ગાર્ડ પણ ઘેલા પણ, કારણ કે એ લોકોને બી પ્રેશર છે, એ લોકોને બી પોતાના જોબના પ્રેશર છે. અત્યારે હસબન્ડ વાઈફ બંને કામ કરે છે, એ લોકોના પોતાના જોબના પ્રેશર છે, એટલે એ પ્રેશર એ લોકો ધાક્કા છોકરાને એ લોકો ટાઈમ ના આપી શકે, એટલે છોકરાને પેલા ગિફ્ટો આપી દે, આવી રીતે ફેરવા મોકલે. બંને વ્યવસાયિક હોય મા બાપ બંને, એના માટે પણ બાળકોને પૂરતો સમય નથી આપી શકતા. આખું તમે જોયું આખું બધું નેગેટિવ થઈ રહ્યું છે, કશી ચીજ પોઝિટિવ નથી દેખાઈ રહી. રુઝાન આપણા